હેલો મિત્રો, મારું નામ છે અમૃતગીરી ગોસ્વામી. આપ જે રહ્યા છો કમ્પ્યુટર એજ્યુકેશન ચેનલમાં, ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ બ્લોગની અંદર પોતાને પોસ્ટ કેવી રીતે ક્રિએટ કરવી એની વિશે આજે આપણે માહિતી મેળવશું. મિત્રો, આ બ્લોગ શીખવા માટે, વેબસાઇટ બનાવતા શીખવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલશું, જેનાથી તમારી લિંક બ્રેક ન થાય અને તમને પણ આખો કન્સેપ્ટ ક્લિયર થાય કે તમારે શું કામ કરવાનું છે, કઈ રીતે એડિટિંગ કરવાનું છે, કઈ રીતે લખાણ એડ કરવાનું છે, કઈ રીતે વિડીયો એડ કરવાના છે. દરેક વસ્તુ આપણે આની અંદર શીખવાની છે. તો આપણે લાસ્ટમાં છેલ્લો બ્લોગ કેવી રીતે ક્રિએટ કરતા એ શીખ્યા હતા. એની પહેલાંનો વિડીયો એવું શીખ્યા હતા કે બ્લોગ શું વસ્તુ છે, બ્લોગ શા માટે ક્રિએટ કરવો છે એની વિશેની માહિતી મેળવી હતી. હવે આજે આપણે બ્લોગની પોસ્ટ કેવી રીતે ક્રિએટ કરવી એની માટે શીખશું. તો સિમ્પલ, આપણું આ ડેશબોર્ડ છે. જ્યારે જ્યારે પણ ગૂગલ, માની લો કે આપણે શરૂઆતથી હું તમને શીખવાડું કે હું પહેલાં સૌપ્રથમ ગૂગલમાં ગયો હતો. ગૂગલ વેબસાઇટ તમે ખોલી છે, ગૂગલ ખોલ્યા બાદ તમે અહીંથી ગૂગલ એપ્સમાંથી જાઓ છો, બ્લોગર ઉપર ક્લિક કરો છો. બ્લોગર ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ તમે રીડાયરેક્ટ થઈ જશો તમારા ઈમેલ આઈડી ઉપર, કારણ કે ઓલરેડી તમે લોગ ઇન ગૂગલમાં છો, બરાબર છે. તો હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જવાનું છે, પહેલાં ન્યૂ પોસ્ટ ઉપર ક્લિક કરવાની છે. ન્યૂ પોસ્ટ ઉપર જેવું ક્લિક કરશું એટલે એક સિમ્પલ એક પેજ આવી જશે, એની ઉપર એક ટાઇટલ લખેલું આવી જશે. હવે આ એનું સિમ્પલ એક પેજ બનાવવાનું છે. પોસ્ટની અંદર તમે કોઈ પણ લખાણ મૂકી શકો છો, કોઈ એની કોઈ સીમા નથી. તમે અનલિમિટેડ લખાણ મૂકી શકો છો, કોઈ પણ વિડીયોની લિંક મૂકી શકો છો, કોઈ પણ ફાઇલ મૂકી શકો છો, કોઈ પણ એક્સ વાય ઝેડ વસ્તુ તમે લખીને મૂકી શકો છો. એનું તમે ટાઇટલ આપી શકો છો, પછી એના ફેરફાર પણ તમે કરી શકો છો. તો આજે આપણે સિમ્પલ ગૂગલની એક પોસ્ટ જ બનાવવાની છે, જેના આધારે આપણને કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. ઓકે, તો હું સિમ્પલ અત્યારે ગૂગલ વેબસાઇટ ખોલીને એની અંદરથી એક વિકિપીડિયામાંથી કોઈ એક ટોપિક લઈ લઉં છું, ઇન્ટરનેટ. ઓકે, ઇન્ટરનેટ ઉપર ક્લિક કરીશ, ઇન્ટરનેટ વિકિપીડિયામાં જઈશ અને થોડાક કન્ટેન્ટ હું થોડોક કોપી કરીને મૂકી દઉં એટલે આપણને પોસ્ટનો કન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, અને કોપી કરી લઉં છું, ક્લોઝ કરી દઉં છું અને અહીં હું પેસ્ટ આપી દઉં છું. તો આપણે સિમ્પલ એક કન્ટેન્ટથી છે, અહીંથી તમે સિલેક્ટ કરીને આનું બાય ડિફોલ્ટ વેબ પેજનું તમે જો કોઈ એનું ફોર્મેટિંગ હોય તો તમે અહીંથી ક્લિયર કરવું હોય તો ક્લિયર કરી શકો છો. અહીં HTML, તમને જો હાથે પેજને કસ્ટમાઇઝ કરતા આવડતું હોય તો તમે HTML કોડ કરીને જાતે પણ ડિઝાઇન કરી શકો છો. અધરવાઇઝ તમે કમ્પોઝમાં જશો એટલે બાય ડિફોલ્ટ બ્લોગની મેથડથી તમે બધું ઇન્સર્ટ કરી શકશો, બરાબર. એટલે બને ત્યાં સુધી આપણે કમ્પોઝ મેથડથી બધું કન્ટિન્યુ કરશું. અહીં અલગ અલગ ફોન્ટ છે, કંટ્રોલ એ આપીશ. અહીં જે ફોન્ટની સ્ટાઇલ તમારે ચેન્જ કરવી હોય બાય ડિફોલ્ટ એના ફોન્ટ છે, આપણે કોઈ ઇન્સર્ટ કરી શકતા નથી, બીજા ફોન્ટ લાવી શકતા નથી. ત્યારબાદ બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇટ તમને ખ્યાલ છે. ત્યારબાદ હેડિંગ, સ્મોલ, લાર્જ, નોર્મલ, લાર્જ, લાર્જેસ્ટ ફોન્ટ છે, તમારે જે ફોન્ટ રાખવો હોય તમે રાખી શકો છો. હું લાર્જ ફોન્ટ રાખો તો લાર્જ ફોન્ટ પણ રાખી શકું છું, બરાબર છે. ત્યારબાદ કોઈ પણ પ્રકારનો કલર કરવો હોય, આ નોર્મલ છે, આ નોર્મલ, માઇનર હેડિંગ, સબ હેડિંગ અને હેડિંગ એવું ટાઈપ છે, એ ટાઈપ પ્રમાણે પણ તમે ફોન્ટનું ગોઠવી શકો છો. ત્યારબાદ કલર કરવો હોય ફોન્ટને તો કલર પણ કરી શકો છો, જે તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ બેકગ્રાઉન્ડ હાઇલાઇટ કરવું હોય કે ઇન્ટરનેટ પ્રોટોકોલ અને મારે હાઇલાઇટ કરવું છે તો હું અહીંથી ક્લિક દબીને જે કલર કરવો હોય એ કલરથી હું હાઇલાઇટ પણ કરી શકીશ, બરાબર. ત્યારબાદ માની લો કે મારે હાઇપર ટેક્સ્ટ છે અથવા ઇન્ટરલિંક છે એને મારે ચેકેલું છે એવું દર્શાવવું હોય ત્યારે હું અહીંથી ચેકેલું છે સ્ટોક પ્રિન્ટ પણ કરી શકીશ. આ હતું સિમ્પલ એના બધા લોજિક, બરાબર છે. હવે મારે ઇમેજ એક ઉમેરવી છે તો ઇન્સર્ટમાં જઈને ઇમેજ, પહેલાં કોઈ પણ ઇમેજ હું ડાઉનલોડ કરી લઉં, એની માટે પણ ગૂગલમાં જ જઈશ. ગૂગલમાં જઈને iOS 11 ઇમેજ સર્ચ કરું છું, બરાબર છે. તો આપણને ઓકે, ચાલો વોલપેપર સર્ચ કરો એટલે આપણને વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. તો કોઈ પણ વોલપેપરનું સિમ્પલ ડાઉનલોડ કરી લઉં છું, આ વોલપેપરને ડાઉનલોડ કરી લઉં છું. સોરી, જતું રહ્યું, રાઇટ ક્લિક કરીને સેવ ઇમેજ ઉપર ક્લિક કરીશ અને ડેસ્કટોપ પર સેવ કરી દઈશ ઇન્ડેક્સ કરીને, બરાબર છે. અને બંધ કરી દઉં છું, ક્લોઝ. આપણે આપણા ટોપિક ઉપર અહીંથી ઇન્સર્ટ ઇમેજ ઇન્સર્ટ કરી શકીએ છીએ. એમાં જઈને ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીશ અને ડેસ્કટોપ ઉપર અહીં ક્લિક કરીશ એટલે આપણે જે ઇન્ડેક્સ નામની જે ફાઇલ ડાઉનલોડ કરી છે ઉપર ક્લિક કરીને આપીશ ઓપન. ફાઇલ ઓટોમેટિકલી અપલોડ થઈ જશે. અપલોડ થયા પછી એડ આપીશ એટલે ઇમેજ અહીંયા આપણે ડિસ્પ્લે થતી આપણને જોવા મળે છે. તો આ હતું સિમ્પલ એક પોસ્ટ, બરાબર છે, કે જેના દ્વારા તમે કોઈ પણ માહિતીને શેર કરી શકો છો. હવે આપણે આનું એક સિમ્પલ લેબલ લગાવી દઈએ છીએ, અહીંયા ટાઇટલ આપી દઈએ છીએ કે અબાઉટ ઇન્ટરનેટ,
બરાબર છે, સિમ્પલ એક પોસ્ટનું મેં ટાઇટલ આપી દીધું છે અને આ આપણું નીચેનું એનું લખાણ છે, કલર ફોર્મેટિંગ બધી જ વસ્તુ તમે તમારા પોસ્ટની અંદર કરી શકો છો. ત્યારબાદ ઇન્સર્ટ ઇમેજ પણ આપણે કરી કઈ રીતે કરી એ પણ આપણને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. એની પણ સાઇઝ તમે એક્સ્ટ્રા લાર્જ, લાર્જ, મીડિયમ, સ્મોલ સાઇઝ પણ તમે કરી શકો છો. લેફ્ટ સાઈડ કરવું હોય તો લેફ્ટ સાઈડ, સેન્ટર કરવું હોય તો સેન્ટર, દરેક વસ્તુ પોસિબલ છે. તમારે જે કરવું હોય તે દરેક વસ્તુની અંદર કરી શકો છો. તમારે જસ્ટિફાઈ નામનું ઓપ્શન પણ આની અંદર અવેલેબલ હોય છે. જસ્ટિફાઈ કરો તો જસ્ટિફાઈ પણ તમારું લખાણ થઈ જશે, પેજની અંદર વ્યવસ્થિત દેખાઈ જશે. બુલેટ્સ નંબરનો ઉપયોગ કરી શકશો, ફોર્મેટિંગ કાઢવું હોય તો કાઢી શકશો, સ્પેલિંગ મિસ્ટેક કરી શકશો, અને બીજી અધર કોઈ લેંગ્વેજમાં તમારે લખવું હોય તો તમે અહીંથી લેંગ્વેજ સિલેક્ટ કરીને પણ લખી શકો છો. અહીં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ દરેક લેંગ્વેજ આપણને અવેલેબલ આપેલી છે. તો મિત્રો, આ જ હતું સિમ્પલ એક પોસ્ટ બનાવવા માટે. આ પોસ્ટ આપણે તૈયાર રેડી થઈ ગઈ છે. અહીં લેબલમાં જઈને હું લેબલ એક આપી દઉં છું કે ઇન્ટરનેટ, એટલે ડન આપીશ. એટલે ઇન્ટરનેટ નામનું એક લેબલ ક્રિએટ થઈ ગયું. અને સેવ આપવું હોય તો સેવ પણ આપી શકો, પબ્લિશ તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે એને પબ્લિશ કરી શકો છો. બરાબર છે, હું આને પબ્લિશ ઉપર ક્લિક કરી દઉં છું. એટલે હાલ અત્યારે એક પોસ્ટ અહીં આપણને ડિસ્પ્લે થઈ જશે અબાઉટ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ નામનું આપણે એક ડિઝાઇન આપ્યું છે. અત્યારે કોઈ વ્યૂઅર નથી, કોઈ લોકોએ કોમેન્ટ કરી નથી, અને ડેટ 3/12/2017 કરંટ અફેર્સ ઇન ગુજરાતી નામમાં ઉપર એને સેવ થઈ છે. બરાબર છે, એટલે હાલ અત્યારે હાલ પૂરતી મેં એક ટોપિક લઈને મેં બનાવ્યું છે. તમને કન્સેપ્ટ ક્લિયર થાય, પોસ્ટ મૂકવી હોય તો શું કરવું પડે, શું ન કરવું પડે, એડિટ કરવાનું, વ્યૂ કરવાનું. હવે હું અહીંથી બ્લુ બ્લોગમાં જઈશ અને આપણું બ્લોગનું પહેલી પોસ્ટ હું જોઈશ, એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, તો જો અહીં આપણને પોસ્ટ જોવા મળે છે, મેં પહેલી પોસ્ટ મૂકેલી છે. બરાબર છે, જો તમને દેખાઈ રહી છે તમારી સ્ક્રીન સામે છે, સ્ટ્રીક થર્ટ કરેલું પણ એની અંદર હશે. આ ઇન્ટરલિંક ઇમેજ આપણે મૂકી હતી, ઇમેજ આવી ગઈ છે. એટલે આ હતી આપણી પહેલી એક પોસ્ટ વિશે માહિતી હતી કે જે પોસ્ટ કરવા માટે શું શું કરવાનું. બરાબર છે, તો હંમેશા પોસ્ટ કરવું હોય તેની માટે અહીં પોસ્ટમાં ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી ન્યૂ પોસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે નવી પોસ્ટ અહીંથી ક્રિએટ કરી શકશો. તો આ હતું સિમ્પલ પોસ્ટ વિશે કે જેના દ્વારા તમને માહિતી, ડેઇલીની ડેઇલી જે માહિતી તમે તમારી વેબસાઇટમાં અપલોડ કરતા હોય, અપડેટ કરતા હોય, એ પોસ્ટ દ્વારા તમે અપડેટ કરી શકો છો. બરાબર, તો આ હતું સિમ્પલ પોસ્ટ વિશે માહિતી. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પેજ સેટિંગ, પેજીસ કઈ રીતે બનાવવું અને પેજીસને સેટિંગ કઈ કરવા એની રીતેની માહિતી થોડીક આપણે મેળવીશું. તો બાય બાય, થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે, બાય બાય.